नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा मां? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી વિષય સામાન્ય જ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 42 પાઠ 17 રમતો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને રમતોના નામ આપ્યા છે, જે એક નંબર મેદાની રમતો અને બે નંબર ઘરની રમતો। મેદાની રમતો કઈ છે? જે આપણે બહાર રમી શકીએ એને શું, બહાર જે રમીએ આપણે એને શું કહેવાય? મેદાની રમતો। અને ઘરની અંદર જે આપણે ઘરમાં બેસીને રમીએ છીએ એને શું કહેવાય? ઘરની રમતો। હવે અહીંયા આપણે મેદાની રમતો વિશે આપણે ચર્ચા કરીએ તો મેદાની રમતોમાં કઈ કઈ રમતો આવે છે? તો જે આપણે અહીંયા આપણને નામ આપ્યા છે, જે આપણે રમતો ટીવીમાં જોઈ હશે, સિરિયલોમાં જોઈ હશે, તો ટીવી ઉપર આપણને આ બધી રમતો જોવા મળે છે। અને આપણે બારે પણ રમીએ છીએ આ રમતો, તો મોટા છોકરાઓ જો રમતા હશે તો તમે ક્યાંક જોઈ પણ હશે। તો મેદાની રમતો વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ। તો મેદાની રમતોમાં પહેલી રમત છે જે કઈ છે? ખોખો। ખોખો રમત એ આપણે મેદાનમાં રમીએ છીએ। આગળ જોઈએ તો અહીંયા કઈ રમત છે? ક્રિકેટ। ક્રિકેટ બાળકો તમે ટીવીમાં પણ જોઈ હશે, અમુક મોટા છોકરાઓ રમતા હશે તો એ પણ તમે ત્યાં જોઈ હશે, તો એ શું છે? આપણી મેદાની રમતો જે આપણે ઘરમાં રમી શકતા નથી, તો ક્રિકેટ એ આપણી મેદાની રમત છે। આગળ જોઈએ તો બેડમિન્ટન, જે આ બેડમિન્ટન રમત છે એ મેદાની રમત છે, એ બહાર રમાય છે, જે આપણે ઘરમાં રમી શકતા નથી। આગળ જોઈએ તો વોલીબોલ, હોકી, ફૂટબોલ, કબડ્ડી, બાસ્કેટબોલ, જે આપણે આ રમતો છે એ દરેક રમતો આપણે મેદાની રમતો છે, તો આપણે આ મેદાની રમતો મેદાનમાં જ રમાય છે। જો આપણે ઘરે રમીએ તો ઘરમાં તોડફોડ થાય, મમ્મી બોલે પણ ખરા, બોલે ને, તો આપણે આ બધી કઈ છે? મેદાની રમતો। હવે આગળ જોઈએ તો ઘરની રમતો, અહીંયા આપણને શું કહે છે? આ રમતો ઘરમાં ન રમાય, ઘરમાં રમવાથી નુકસાન થાય, તે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે। હવે આગળ જોઈએ તો ઘરની રમતો, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અમુક જે રમતો આપી છે, બતાવી છે, એ ઘરમાં બેસીને આપણે રમી શકીએ। હમણાં લોકડાઉન ચાલતું હતું, કોરોના હતો, તો બાળકો તમે ઘરમાં બેઠા આ બધી રમતો રમ્યા હશો। જો પહેલું ચિત્ર છે એ શું છે? ચેસ। ચેસ નાના બાળકો તો રમી નથી શકતા, તો મોટા રમતા હશે તો તમે બાળકો બાજુમાં બેસીને જોઈ પણ હશે કે આ શું કહેવાય? ચેસ। એ મોટા બાળકો રમે છે, એમને આવડે છે, નાના બાળકો આને આમાં ખબર પડતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, જે આ પહેલી રમત છે એ શું છે? ચેસ। બીજા નંબરની રમત શું છે? લૂડો। લૂડો ઘણા બાળકો રમતા પણ હોય છે, નાના બાળકો ઘરમાં બેસીને આ બધી રમતો રમે છે। આગળની રમત જોઈએ તો સાપસીડી। સાપસીડી એ નાના બાળકોને રમવાની મજા આવે છે, આવે છે ને બાળકો? તમે રમો છો ને બધા? સરસ। તો આ રમત કઈ છે? સાપસીડી। આગળ જોઈએ તો કેરમ, ઘરમાં નાના બાળકો કેરમથી રમતા હોય છે। આગળ જોઈએ તો ટેબલ ટેનિસ, જે આ ટેબલ ટેનિસ છે એ આપણે ઘરમાં રમી શકાય છે। અહીંયા જોઈએ આગળ પત્તા, તો પત્તા એ ઘરમાં બેસીને આપણે રમી શકીએ છીએ, નાના બાળકો ખબર પડતી નથી હોતી
તો એ ખાલી લઈને રમત રમતા હોય છે, તો પત્તા એ આપણે ઘરમાં રમી શકીએ છીએ. તો અહીંયા આપણને શું કહ્યું છે કે ઘરની રમતો, જે આ બધી આપણી ઘરની રમતો કહેવાય, શું છે? ચેસ, લૂડો, સાપસીડી, કેરમ, ટેબલ ટેનિસ અને પત્તા, એ આ આપણી બધી શું છે? ઘરની રમતો કહેવાય છે, જે આપણે બહાર ના સર રમી શકીએ પણ ઘરમાં બેસીને આપણે રમી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે પાના નંબર 42 ઉપર પાઠ 17, શું છે? રમતો. તો અહીંયા આપણે એક નંબર કરી અને મેદાની રમતો, તો તમારે નોટમાં શું લખવાનું? મેદાની રમતો. મેદાની રમતો લખી એને નીચે આ જે રમતોના નામ છે, ધારો કે ખોખો, તો પહેલા નંબરમાં તમારે શું લખવાનું? ખોખો. પછી ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, હોકી, ફૂટબોલ, કબડ્ડી, બાસ્કેટબોલ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તમારે લખવાનું મેદાની રમતો, પછી આ એક એક જે છે રમતોના નામ, એ તમારે રમતોના નામ નીચે લખવાના છે. ફરી બીજા નંબરમાં શું લખીશું? ઘરની રમતો. બે નંબર કરી અને લખવાનું ઘરની રમતો. તો એમાં શું આવશે? ચેસ, લૂડો, સાપસીડી, કેરમ, ટેબલ ટેનિસ અને પત્તા, જે આ બધા નામ છે એ તમારે નીચે નામ લખવાના છે. એ રીતે તમારે તમારી નોટમાં, હોમવર્કમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.